ગોલગી પ્રસાધનની ટૂંક નોંધ વિશે આપણે જોયું ત્યારબાદ એક અન્ય અંગિકા લાયસોજોમ્સ ટૂંક લખો પરીક્ષાની અંદર બે માર્ક અથવા ત્રણ માર્કની અંદર લાયસોજોમ્સ છે એની ટૂંક પૂછી શકે છે કોષનું ઉત્સર્ગ દ્રવ્ય કે કચરાને તેજતા તંત્રના પ્રકાર તરીકે લાઈસોજોમ્સ છે એટલે કે આપણા શરીરની અંદર ઉત્પન્ન થતા જે દ્રવ્યો છે નકામા દ્રવ્યો કચરો જે છે એ કચરો જે છે એને તજ તજવા માટેનું એટલે કે શરીરની શરીરમાંથી એનું પ્રમાણ ઘટાડવા માટેનું કાર્ય લાઇસોજોમ્સ કરે છે કોઈ પણ વિદેશી દ્રવ્ય એટલે કે બહારના દ્રવ્ય તેમાં તૂટેલી કોષીય અંગિકાઓનું પાચન કરી તેના પૂર્ણ કોષને સ્વચ્છ રાખવામાં લાઇસોજોમ મદદરૂપ થાય છે કોષથી તૂટી ગયા હોય કે કોષ નકામો થઈ ગયો હોય તો એનું એ પાચન કરવા માટે કામ કરે છે બેક્ટેરિયા ખોરાક જૂની અંગિકાઓ કે જે નાશ થવાને આરે હોય તેનું લાઇસોજોમ વિઘટન કરે છે અને નાના ટુકડાઓમાં ફેરવી નાખે છે લાઈસોજોમ્સ પાચન કરી શકે છે કારણ કે તેના પાચન માટેના સક્રિય ઉત્સેચકો એની અંદર આવેલા હોય છે કે જે બધા કાર્બનિક દ્રવ્યને તોડવાની ક્ષમતા ધરાવે છે કોષીય ચયા પછી દરમિયાન નિક્ષેપ સર્જાતા લાઇસોઝોમ્સ પોતાના જ કોષનું પાચન કરી નાખે છે ઉદાહરણ તરીકે કોષ જ્યારે ઇજાગ્રસ્ત બને ત્યારે લાઇસોઝોમ્સ તૂટે છે અને તે પોતાના જ ઉત્સેચકો દ્વારા પોતાના જ કોષનું પાચન કરી નાખે છે આથી લાઇસોઝોમ્સને કોષની આત્મઘાતી કોથળીઓ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે કોષ તૂટી ગયો હોય તો એ કોષ હવે કાંઈ કામ આવવાનો નથી તો એવો જે કોષ છે એનો નાશ કરી નાખે છે આ લાઇસોજોમ્સ તો એટલા માટે પોતાનો જ નાશ કરી શકે છે અને એટલા માટે એને આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે તમને વૈજ્ઞાનિક કારણ તરીકે પણ પરીક્ષામાં પૂછી શકે કે લાઇસોજોમ્સ છે એ કોષની આત્મઘાતી કોથળી છે વૈજ્ઞાનિક કારણ આપી સમજાવું તો આપણને એના વિશે ખ્યાલ હોવો જોઈએ સંરચનાકીય લાઈસોજોમ્સ આવરીત પટલીય કોથળીઓ જેવી રચના છે કે જે પાચિત ઉત્સેચકો ધરાવે છે આ ઉત્સેચકો કણિકામય અંતઃકોષ રસ દ્વારા નિર્માણ પામે છે એટલે એના દ્વારા એનું સર્જન એટલે કે ઉત્સર્જન થાય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન ટૂંક નોંધ લખો કણાભ સૂત્રો કોષની અંદર આવેલી અંગિકા સૂત્ર જેને કોષના ઘર તરીકે પણ ઓળખવામાં આવે છે પરીક્ષાની અંદર એવા વૈજ્ઞાનિક કારણ પણ પૂછી શકાય કે કણાભ સૂત્રને કોષના શક્તિ ઘર તરીકે ઓળખવામાં આવે છે વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો શું કામ આવું એને કોષના શક્તિ ઘર શું કામ કહેવામાં આવે છે તો આ કણાભ સૂત્રો છે એના દ્વારા જ આપણા શરીરની અંદર શક્તિ મુક્ત થાય છે અને એ શક્તિ દ્વારા આપણે તમામ આપણા રોજિંદા જીવનના કાર્યો છે એ કરી શકીએ છીએ ને એટલા માટે એને કણાપસૂત્ર છે એને શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે કણાપસૂત્રો બે આવરણો ધરાવે છે એક બાહ્ય આવરણ બીજું અંતઃ આવરણ નંબર એક બાહ્ય આવરણ કેવું હોય તો ઘણું ખરું છિદ્રિષ્ટ હોય છે નંબર બે અંતઃ આવરણ ઊંડા અંતઃપ્રવર્ધો ધરાવે છે આ પ્રવર્ધો એટીપી એટલે કે એડિનો ટ્રાઇફોસ્ફેટ કે જે એક કોષનો જ ઘટક છે ના નિર્માણ માટેની રાસાયણિક પ્રક્રિયાઓ માટે વિશાળ સપાટીનું નિર્માણ કરે છે સૂત્રો વધારે મજબૂત અંગિકાઓ છે તેઓ પોતાના ડીએનએ અને રીબોજોમ્સ ધરાવે છે કણાપ સૂત્રો પોતાના પ્રોટીન્સનું નિર્માણ કરવાની પણ ક્ષમતા ધરાવે છે કણાપસૂત્રોને કોષના શક્તિ ઘરો એટલે કે પાવર હાઉસ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે જે ઉર્જા એડિનો સેન્ટ્રાઇસપોર્ટના સ્વરૂપમાં ઘણા સૂત્ર દ્વારા મુક્ત થાય છે કોષના ઉર્જા ચલણ કે શક્તિ ચલણ તરીકે એટીપીને ઓળખવામાં આવે છે યાંત્રિક કાર્ય માટે અને નવા રાસાયણિક સંયોજનો બનાવવા માટે શરીરમાં એટીપીના સ્વરૂપમાં ઉર્જા સંગ્રહ કરવામાં આવે છે આમ આ કણાપસૂત્ર અંગિકા જે છે એ અંગિકા સજીવ શરીરના એક જેને આપણે કહીએ ને કે ઊર્જાઘરો એટલે કે શક્તિ ઘરો તરીકે એને ઓળખવામાં આવે છે તમને પરીક્ષાની અંદર નાના પ્રશ્નો તરીકે પણ આમાંથી વિકલ્પોવાળા એટલે કે એમ સીક્યુ એક માર્કના પ્રશ્નો બે માર્કના પ્રશ્નો અથવા તો ટૂંક નોંધ લખો કણાપસૂત્ર ત્રણ માર્કની અંદર પણ પરીક્ષાની અંદર પ્રશ્ન છે એ પૂછી શકાય આગળ પ્રશ્ન જોઈએ વિશે સમજૂતી આપો એટલે વિદ્યાર્થી મિત્રો ખરેખર તો કોષની અંદર રહેલી ખાલી જગ્યા આ ખાલી જગ્યા વનસ્પતિ કોષની અંદર વધારે હોય છે જ્યારે પ્રાણી કોષ જે છે એની અંદર ક્યારેક હોતી જ નથી અને કાં હોય તો બહુ જ નાની હોય છે તો આ રસધાની એટલે શું ઘન કે પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી રચના રસધાનીઓ છે રસધાનીઓ પ્રાણી કોષમાં નાના કદની જ્યારે વનસ્પતિ કોષમાં ઘણા મોટા કદની હોય છે કેટલાક વનસ્પતિ કોષમાં કેન્દ્રસ્થ રસ્થાની કોષના કદનો પચાસ થી નેવ ટકા જેટલો ભાગ રોકે છે વનસ્પતિ કોષમાં રસધાનીઓ કોષીય દ્રવ્યો દ્વારા ભરેલી હોય છે અને કોષને આસુનતા અને બરડતા આપે છે આસુનતા મતલબ કે સંતૃપ્તતા આપે છે વનસ્પતિ કોષના જીવનમાં અગત્યના ઘણા દ્રવ્યોનો સંગ્રહ રસધાનીઓમાં થાય છે જેમાં એમિનો એસિડ્સ શર્કરાઓ વિવિધ કાર્બની એસિડ્સ અને પ્રોટીન્સ વગેરેનો સમાવેશ થાય છે એટલે કે વનસ્પતિ અને પ્રાણી કોષ બંનેની અંદર રસધાનીઓ હોય પણ પ્રાણી કોષની અંદર હંમેશા હોય જ એવું જરૂરી નથી ક્યારેક રસધાનીઓ પ્રાણી કોષની અંદર જોવા મળતી નથી અને કદાચ જોવા મળે તો એનું કદ છે એ સૂક્ષ્મ હોય છે જ્યારે વનસ્પતિની અંદર તો બહુ જ મોટી રસધાનીઓ એટલે કે વનસ્પતિ કોષ છે એની અંદર વચ્ચે વચ્ચે ઘણી બધી ખાલી જગ્યા હોય છે આપણે જોયું એમ કેટલીક વખત તો કોષનો પચાસ થી નેવ ટકા જેટલો ભાગ આ રસધાનીઓ છે એ રોકે છે હલો વિદ્યાર્થી મિત્રો હવે એક આગળનો પ્રશ્ન જોઈએ ટૂંક નોંધ લખો કોષ કેન્દ્ર ડુંગળીના કોષો કે આપણા ગાલના કોષોને મિથિલિન બ્લૂ કે સેફરેરીનથી અભિરંજિત કરતા રસાયણના બંધારણમાં કોષોના ભિન્ન પ્રદેશોમાં રંગની ભિન્નતા પ્રાપ્ત થાય છે કેટલાક પ્રદેશો અન્ય પ્રદેશો કરતાં વધુ ઘેરા બનેલા જોવા મળે છે તે અનુસાર કોષની મધ્યમાં ઘેરો રંગ ધરાવતી ગોળાકાર કે અંડાકાર રચના જોવા મળે છે પ્રત્યેક કોષની મધ્યમાં એક બિંદુ જેવી રચના જોવા મળે છે આ સરચનાને કોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે આ કોષ કેન્દ્ર દ્વિસ્તરીય આવરણ ધરાવે છે તેને કોષ કેન્દ્ર પટલ કહેવામાં આવે છે કોષ કેન્દ્ર પટલના છિદ્રો દ્રવ્યને કોષ કેન્દ્રની અંદર તેમજ બહાર વહન કરી શકે છે જે પરિવહન કોષ રસ તરફ પણ દર્શાવે છે કોષ કેન્દ્ર રંગસૂત્રો ધરાવે છે જ્યારે કોષ વિભાજન પામે ત્યારે જ માત્ર તેઓ સળિયા જેવા આકારની સંરચના ધરાવે છે તેને રંગસૂત્રો કહેવામાં આવે છે રંગસૂત્રો આનુવંશિકતા માટેની માહિતીના લક્ષણો પિતૃઓ તરફથી તે પછીની પેઢીમાં ડીએનએ ના અણુઓના સ્વરૂપ ધરાવે છે ડીએનએ એટલે ડીઓક્સી ન્યુક્લિયક એસિડ રંગસૂત્રો ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે ડીએનએના અણુઓ કોષોના બંધારણ તેમજ આયોજક આયોજનની આવશ્યકતા માહિતી પૂરી પાડે છે ડીએનએના કાર્યકારી ટુકડાને જનીનો કહેવામાં આવે છે કોષમાં જેનું વિભાજન થતું નથી કારણ કે તે ડીએનએ રંગસૂત્ર દ્રવ્યના ભાગ તરીકે હોય છે રંગસૂત્રીય દ્રવ્ય દોરીના જથ્થા જેવી રચના ધરાવે છે જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય રંગસૂત્રોમાં પરિણમે છે કોષીય પ્રજનનમાં કોષ કેન્દ્ર કેન્દ્રસ્થ ભૂમિકા ભજવે છે કોષ વિભાજનની ક્રિયા કે જેના દ્વારા એક કોષ વિભાજન પામીને બે નવા કોષનું નિર્માણ કરે છે કોષની રાસાયણિક પ્રવૃત્તિઓ દ્વારા કોષનો વિકાસ થાય અને તે પરિપક્તા પરિપક્વતા તરફ આગળ વધે છે તે માટે તે અગત્યનો ભાગ ભજવે છે બેક્ટેરિયા જેવા કેટલાક સજીવોમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને લીધે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિયક એસિડ ધરાવે છે જેને ન્યુક્લિયોઇડ કહેવામાં આવે છે આવા સજીવોને આદિ કોષ કેન્દ્રીય કહેવામાં આવે છે જે સજીવોના કોષો કે કોષ કેન્દ્ર પટલ ધરાવે છે તેઓને સુકોષ કેન્દ્રીય કોષ કહે છે આદિકોષ કેન્દ્રીય કોષોમાં બેવડી કોષ દીવાલ અન્ય અંગિકાઓ ગેરહાજર હોય છે જે સુકોષ કેન્દ્રીય કોષોમાં આવેલા હોય છે આવી અંગિકાઓના ઘણા બધા કાર્યો પણ કોષ ભાગો દ્વારા નિર્બળ રીતે આયોજન પામે છે પ્રકાશનશ્રી સી આદિકોષ કેન્દ્રીય બેક્ટેરિયાનું ક્લોરોફિલ કોષ પટલની પુટિકાઓ સાથે સંકળાયેલ હોય છે પરંતુ સુકોષ કેન્દ્રીય કોષોમાં આવેલ રંજક કણો સાથે હોતી નથી ઉપર આકૃતિ જે છે એ આકૃતિની અંદર કોષ કેન્દ્ર જે છે એની બતાવેલું છે આખી આકૃતિ જે છે એ તમે જોઈ શકો છો જેમાં કોષ દીવાલ કોષ રસપટલ રિબોજોમ્સ ન્યુક્લિયો એટલે કે જે કોષ કેન્દ્રનો ભાગ છે તે જોઈ શકાય છે